સુમિરજી મોર્નિંગ. શિયાળામાં સૌથી વધારે ગમતું હોય કઈ તો એ શું છે? એ છે તડકો, કૂણો કૂણો તડકો. વાગે એવો નહીં, ચચરે એવો નહીં, કૂણો કૂણો તડકો. બારીની તિરાડમાંથી ચડાઈને આવતો તડકો, બારીમાંથી ટાઇલ્સ પર પડતી તડકાની પાતળી ધાર, એને ધ્યાનથી જોઈ છે? એમાં ધૂળની રચકણોને ઉડતી જોઈ છે? તડકો છે ને, જોવાની બહુ મજા પડે. ધૂળની ઉડતી રચકણો એ તડકાને આકાર આપે છે, તડકાને વજનદાર હોવાની ફીલિંગ આપે છે. એમાં ઉડતી ધૂળ, હું નાનો હતો ને ત્યારે મારી મનગમતી પ્રવૃત્તિ હતી આ, તડકો જોયા કરવાનો અને એમાં ઉડતી ધૂળને ગાયબ થતી અનુભવવાની. એ આમ છાંયડામાં ગાયબ થઈ જાય ને. શું તમે તડકાની ઉષ્માને તમારી સ્કીન પર, તમારી ત્વચા પર અનુભવી શકો છો? ધેન યુ આર અલાઈવ. શું તમે બારીની તિરાડમાંથી હવાની લેરખીની સાથે વહીને આવતી ઠંડકનું સંવેદન ઝીલી શકો છો? ધેન યુ આર અલાઈવ. તડકાની ધૂળ જેવું જ આપણું આખું જીવન છે. તડકાના રજકણો જેટલું જ આપણું આખું છે. એટલી સ્પષ્ટતા જો મનમાં કેળવી શકો તો તમે જીવંત છો. જેમ ધૂળ પર તડકો ન પડે તો એ દેખાતી નથી પણ છે ખરી. ધૂળ પર તડકો ના પડે તો એ દેખાતી નથી પણ છે ખરી. એ જ રીતે કુદરતનો ન્યાય ભલે દેખાતો ન હોય, ઉપરવાલે કા ડંડા ભલે એ દેખાઈ નહીં દેતા, લેકિન હે જરૂર. એ સ્પષ્ટતા જો તમારા મનમાં હોય તો તમે જીવંત છો. તો આજે કુમળા તડકાની રમતને માણો અને પોતાની જાતને કહો, લાઈફ ઇઝ બ્યુટિફુલ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. નકાબે રુખ ઉઠાયા જા રહા હૈ, વો નિકલી ધૂપ સાયા જા રહા હૈ.